સૌરાષ્ટ્રના ભજીયા પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. આજ ભજીયા હાલ સુરતીઓના દાઢે વળગ્યા છે. સાગરભાઈ છેલ્લા 14 વર્ષથી સુરતમાં ભજીયાનો વ્યવસાય કરે છે. તેઓ અનેક જાતના ભજીયા બનાવે છે, પરંતુ તેમના કુંભણિયા ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ બપોરે ભજીયા બનાવવાની શરૂઆત કરે તે પહેલા જ ગ્રાહકોની લાઈન લાગી જાય છે. વાતાવરણ ઠંડુ છે એટલે દોસ્તો સાથે ભજીયા ખાવાની મોજ માણવા આવ્યા છે. વર્ષોથી અહીંયા આવ્યા જ છીએ. આમ તો અમે તળેલું, તીખું તળેલું ઓછું ખાઈએ છીએ, પણ વરસાદી માહોલ છે, ઠંડક છે એટલે ભજીયા ખાવા આવ્યા છીએ બધા મિત્રો સાથે, અને ચાલતા આવીએ જ તેમ. ખાસ કરીને તો અમે કુંભણિયા ભજીયા ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે બટાકા પૂરી, પટ્ટી ભજીયા અને ટામેટા પૂરીને વધારે પસંદ કરીએ છીએ. કુંભણિયા ભજીયા, બટેટાની ચિપ્સ, જો કે અત્યારના યંગસ્ટર અને ફ્રેન્ચ ફ્રાઈ કે છે, મરચાંની પટ્ટી છે, ભરેલા મરચાં છે જે અંદર મસાલો ભરીને બનાવવાના આવે છે, સ્ટફિંગ મરચાં કહીએ તે, પ્લસ મેથીના ગોટા છે, ટમેટા પૂરી છે, એવી 7 થી 8 પ્રકારની વેરાયટી છે. ભરેલા મરચાંની અંદર તો એવું છે કે એની અંદર તો આપણે મોહનથાળ, ગાંઠિયા એ રીતેની બધી વ્યવસ્થિત વસ્તુ નાખીને બનાવીએ છીએ એટલે લોકો એ વધારે ખાવાનું પસંદ કરે. મોહનથાળ અંદર મીઠાઈ નાખીએ છીએ, પ્લસ ટમેટા પૂરી નથી એટલે 400 રૂપિયા કિલો કોઈ પણ વેરાયટી તમને મળી જાય. ભજીયાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ હાલ તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વ્યવસાયની શરૂઆત આપણે 2008-09 આજુબાજુ કરેલી, એ સમયે સમજો ને તમે 2 થી 5 કિલો આજુબાજુ ભજીયા વેચાતા હતા. અત્યારે હાલની તકે જોઈએ તો આપણે એક દુકાનના 40 થી 50 કિલો આજુબાજુ ભજીયાનું સેલિંગ થાય છે. પ્લસ મારી 2 બ્રાન્ચ છે, સામેની સાઈડ છે, ત્યાં આગળ નાનો ભાઈ બેસે, ત્યાં આગળ પણ આવી રીતે જ સારું એવું ચાલે છે, ત્યાં આગળ પણ આટલા જ વેચાય છે. એ દુકાન હમણાં 2 વર્ષ પહેલાં ચાલુ કરેલી. આ દુકાનને આપણે 10 થી 12 વર્ષ જેવું થયું હતું. એ રીતે અત્યારે હાલમાં જોઈએ તો મહિનાનો અંદાજિત 1.5 લાખથી 1.5 લાખ રૂપિયા જેવી ઇન્કમ છે અમારી. સૌરાષ્ટ્રના લોકો જ અહીં બનાવે છે એટલે સૌરાષ્ટ્રના સ્વાદનું તો બિલકુલ ધ્યાન રાખવામાં આવે છે, અને જે અમે સૌરાષ્ટ્રમાં જે આઈટમ ખાઈએ છીએ તેનો પૂરેપૂરો સ્વાદ અહીં અમને મળે છે. ખાલી સૌરાષ્ટ્રવાસી નહીં પણ આ વસ્તુ તો બધા જ પસંદ કરે છે, સૌરાષ્ટ્રના છે, મહારાષ્ટ્રથી બિલોંગ કરવાવાળા. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને અહીં જ વતનની વાનગીઓનો સ્વાદ મળી રહે તે માટે સાગરભાઈએ આ મઢુલી ભજીયા સેન્ટરની શરૂઆત કરી હતી. પરંતુ આજે અહીં આવતા દરેક પ્રાંતના લોકો તેમના સ્વાદિષ્ટ ભજીયાના દીવાના બન્યા છે.